સુપ્રભાત, 10 એપ્રિલ, આજનો દિન મહિમા. છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ. સફળ સેનાપતિ, વિદેશી મોગલોની સત્તા સામે લાંબા સમય સુધી સંઘર્ષ કરનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ તારીખ 10 એપ્રિલ 1627 રોજ પુના નજીક શિવનેરીના કિલ્લામાં થયું હતું. તેમણે તરુણાવસ્થામાં જ ખૂબ ઉત્સાહથી ઘોડેસવારી, ભાલા ફેંક, પર્વતારોહણ, મલ્લયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું કૌશલ વગેરે શીખી લઈ પોતાની તેજસ્વીતા પુરવાર કરી. લોકોને સંગઠિત કરી સિંહગઢ, તોરણા, રાજગઢ, બારામતી, જાવલી વગેરે સંખ્યાબંધ કિલ્લાઓ જીતી લઈને મોગલ સેનાપતિઓ અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. બીજી બાજુ શિવાજીને છળ કપટથી મારી નાખવા આવેલા અફઝલ ખાનને વાઘનખથી મારી બીજાપુર સલ્તનતની સામે ખુલ્લી લડાઈ શરૂ કરી દીધી. સમાધાન પ્રમાણે શિવાજી દિલ્હી ગયા. ત્યાં ઔરંગઝેબે દગો કરી તેમને પકડી લીધા. પરંતુ ચાલાક શિવાજી મીઠાઈના ટોપલામાં બેસી પોતાની રાજધાની રાયગઢમાં પહોંચી ગયા. આ બધી કસોટીઓમાંથી, કટોકટીમાંથી પસાર થઈને શિવાજીએ હિન્દવી સ્વરાજ ઊભું કર્યું. સંપૂર્ણ શાસ્ત્રોક્ત હિન્દુ વિધિ મુજબ તેમનો રાજ્યાભિષેક થયો અને શિવાજી છત્રપતિ શિવાજી કહેવાયા. ઈસવીસન 1680માં અનેક સિદ્ધિ મેળવી જગત પરથી વિદાય લીધી. કવિ નાનાલાલે કહ્યું છે કે શિવાજી મહારાજ એટલે પૃથ્વીરાજ ચૌહાણ પછીનો સર્વશ્રેષ્ઠ હિન્દુ. છેલ્લી 7 સદીઓમાં ભારતનો રાજમુકુટ, હિન્દુત્વનો રાજતિલક.